એના વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર છું અને વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 વિષય આસપાસ પાર્ટ 22 માં ડાબો અને જમણો આપણે જોયું કે આમાં શું શીખવાનું છે. ખાસ તો કે ચાર દિશાઓના નામ યાદ રાખવાના છે. આ ચાર દિશાઓ ચાર છે, પૂર્વ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, જે લખો વધારે પૂર્વ પશ્ચિમ, પૂર્વ બાજુ ભરી એટલે તમને બધી દિશાઓની ઓળખ મળી જાય. હવે અહીંયા આપણે છે ડાબો જમણો. આ પાઠની અંદર શું શીખવાનું છે? આટલી નિશાનીઓ શીખવાની છે, ખાસ નિશાનીઓ યાદ રાખવાની છે પાઠની અંદર. અને તમે હવે તમારો ડાબો અને જમણો હાથ યાદ રાખવાનો છે, બરાબર. જો એ રુચિકર ઘરની નિશાની કેવી છે પાઠની અંદર, તો કે આવી ઘરગોરેલું છે ને એની અંદર સ્ટાર છે. આ છે રુચિકાનું ઘર. તમને પાઠને અનુરૂપ કઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ. આ નિશાની શેની છે? ઘરની. ક્યાંય પણ આપણે ઘર ઘર દોરે સમજી આવે કે આ છે આ નિશાની છે, તો ઘર મકાનની છે. ઝાડ માટેની નિશાની આ. હવે અહીં આ તો બધી યાદ રહી જશે, રાખવાનું છે આ યાદ. હેન્ડપંપની નિશાની તો કે ડંકી, જેને આપણે કહીએ ને ડંકી સીજી પાણી ભરે ને, એ તો એની નિશાની બોરવેલ કહેવાય, હેન્ડપંપ, બરાબર, બોરપંપ કહેવાય. તો એમાં કેવું આવશે? પેલા મોટો રાઉન્ડ ને એની અંદર નાનો રાઉન્ડ, એને હેન્ડપંપ કહેવાશે. પછી બગીચા માટે તો કે બગીચામાં જો આપણે જૈન પણ થાય એટલે આ વસ્તુ આપણો સ્વાગત માટે આવો દરવાજો રાખ્યો રાખ્યો હોય ને, તો આ બગીચાની નિશાની આ છે. આપણે આ યાદ રાખવાનું, બરાબર ને. હવે કૂવો, તો કૂવો કેવી રીતે યાદ રાખશું? જો હેન્ડપંપ છે ને તો એમાં જો તો હેન્ડપંપ બોર કરેલો એટલે નાની સાથે કૂવો છે એ મોટો હોય, એક મોટું રાઉન્ડ ને એની અંદર પાછું મોટું રાઉન્ડ અને હેન્ડપંપ નાનું રાઉન્ડ હશે. હવે બસ દેશે કે જ્યાં આપણે બસની રાહ જોઈએ ખબર છે કે દવાખાના માટે કેવી નિશાની હોય. આપણે બીજા ધોરણની અંદર સામાન્ય જ્ઞાનમાં પણ આપણે શીખી ગયા છે કે હોસ્પિટલ માટે આવી નિશાની વપરાય. તો દુકાન માટે જો બધાની નિશાની જુદી જુદી, દુકાનમાં કેવો આવશે? ચોરસ, એની અંદર બોર્ડ, આ દુકાન કહેવાય. કરિયાણાની દુકાન હોય, નાની એવી કોઈ લાર દુકાન બનાવેલી હોય જ્યાં વસ્તુ વેચાતી હોય એના માટે આવી નિશાની થશે. હવે શાળા, જ્યાં દિશા હોય ત્યાં આવી નિશાની. આ ચોરસ છે, આ ત્રિકોણ ગુણાકારની નિશાની કરી ને એવી રીતે શાળાની નિશાની ચોરસની અંદર આવો ચાર શેપ વાળું ગુણાકારની ક્રોસમાં કરેલો આવશે. નિશાનીઓ બધી શ્રેણી છે. આ બધી નિશાનીઓ તમારે યાદ રાખવાની છે. પરીક્ષાની અંદર આની અનુરૂપ કઈ પણ પૂછાય તો તમને આવડવું જોઈએ. આ પાઠની અંદર ફક્ત આટલું શીખવાનું છે. કોઈ પ્રશ્ન જવાબ નથી, કોઈ અબપડક કે આપણે કરાવતા નથી. આટલું આવડશે એટલે બધું જાણે આવડી ગયું. નિશાનીઓ ખાસ યાદ રાખી લેજો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 23 નું આપણે શીખીશું, બરાબર. ત્યાં સુધી તમે રિવિઝન કરતા રહેજો અને જે સમય મળ્યો છે તેનો ઉપયોગ કરજો. થેન્ક યુ.